Yeah.
मनो सूझ मारे एना हाथ में से जीवन दोरी आ बे करियो आ बे करियो आ मिन्या आ मानी विद्या भक्या करे इसने आज्ञा बिना एक पांडु पर हले नहीं गौरी तना कुछ ना बची सर्वदा सुख दाय छे क्या क्या कृपा तुम्हारी क्या क्या लीला रहे छाय छे कहोने पूजे मोटा भाई आज या कल्याण पन्नी पवित्र रूप भूमि पर आयो नाटक बजरी मकावर हमारी प्रिय बहनों आज या कल्याण पन्नी पवित्र रंगभूमि पर श्री कल्याणपुर नवरात्रि नवदुर्गा आयोजित અને આમના તમામ મિત્રો ના અથાગ પ્રયત્ન અને સાથ અને સહકારથી તૈયાર કરવામાં આવેલ મહાન સામાજિક નાટક સો ટચ નું સોનું એ નાટક ભજી બતાવવાનું છે તો હવે મંડન કરો તૈયારી કરો જે ભૂમે સાડી ના મુખ્ય પાત્ર રમણલાલ જે
समाज नो एक प्रतिष्ठित व्यक्ति छे अने संस्कृति थी विमुख जई रहेला एना परिवार ने बचावा माटे सतत मथ्या राखे छे तो एवा रमणलाल वडील नो पात्र लईने आवे छे अंकित सुरेशभाई मेलाणी। રમણલાલ શેઠ જેવો એકદમ સારા વ્યક્તિ કહી શકાય પણ એનો જે પરિવાર છે એની પત્ની અને બાકીના બધા તો એનો પણ આપણે પરિચય કરીએ તો રંભા શેઠાણી રમણલાલ શેઠના પત્ની સ્વચ્છંદી સ્વભાવ અને મોજ શોખની અંદર રાજનારા એવા શેઠાણી જે રમણલાલની દોલત મોજ શોખમાં ઉડાવે છે અને પોતાના પરિવારને આખી સંસ્કૃતિથી વિમુખ લઈ જાય છે એવા રંભા શેઠાણીનું પાત્ર લઈને આવે છે અમારા યુવાન કલાકાર પરેશ હંસરાજ વેલાણી। બિંદુની મનમાં જાય મારી બલા આટલો બધો ઉપાડો લેવાની સો જરૂર હતી, જો વર્ષગાંઠ જ મનાવી હોય તો બજારમાંથી તૈયાર મીઠાઈ મંગાવી લ્યો, થોડી ના અમે મીઠાઈ બનાવશું પણ ઓ આ શેઠાણી જે છે એનો જ રંગ એના પરિવારમાં ઉતર્યો છે તો એવા બિપિન ચંદ્ર રમણલાલ શેઠ અને રંભાદેવીનો મોટો પુત્ર જે જુગાર અને સટ્ટો રમવામાં પોતાનો સમય પસાર કરે છે અને પોતાની સંસ્કારી એવી પત્નીને પણ દૂર કરે છે અને પર સ્ત્રી પાછળ ઘેરો થઈને દોડે છે તો એવા રમણલાલ શેઠના પુત્ર બિપિન ચંદ્રનું પાત્ર લઈને આવે છે નરેન્દ્ર કરશન ધરમસિયાણી। કોઈ દુનિયાથી ડરે કોઈ આબરૂથી ડરે, અરે મારા જેવો નર નિડર ઉગાડો થઈ ફરે, અરે સૌને ગમે છે સોર સૌ ભૂલવા સંચાર છે, અરે નજરે કરે તે નીચ અરે છાના રહે તે વકણાય છે। બિપિન ચંદ્ર એની પત્ની ઘરની અંદર સંસ્કારી આવે છે તો એવી એની પત્નીનું પાત્ર બિંદુમતી જે રમણલાલ શેઠના ઘરમાં લક્ષ્મી બનીને આવે છે અને બિપિન ચંદ્ર એને માન આપતો નથી તે છતાં પણ પતિને મનાવવા માટે સતત એ પ્રયત્નો કરે છે અને પરિવારને દુઃખો માંથી સહન કરી પોતે અને એને સંસ્કાર તરફ વાળવા માટે સતત મથે છે એવી બિંદુમતીનું પાત્ર લઈને આવે છે યુવા કલાકાર ધવલ ભોગેન્દ્ર રાવલ। ચાલતી ચેતન ભરી વહુ સાસરામાં જાય છે, સાસરીએ નહીં પણ લાસ એની જાય છે, આ મહેકાવા જેવું છે તેવા સાસરીએ હું જાઉં છું, એકલી નહીં અરે એકલી નહીં આ જન્મી તણા આશીષ લેતી જાઉં છું। ત્યારબાદ રમણલાલ શેઠનો નાનો પુત્ર જે દારૂની લતે ચડી ગયેલ છે પણ તે છતાં ઘરની અંદર થતા ખોટા મોજ શોખ અને ખર્ચાઓ અને એને રોકવા માટે નશાની હાલતમાં પણ ઘણું બધું એ કહે છે તો એવા મોહનલાલનું પાત્ર લઈને આવે છે શૈલેશ કુમાર ગોપાલ વાલાણી। રમણલાલ શેઠનો પરિવાર ત્યારબાદ શહેરના એક પ્રતિષ્ઠિત વકીલ
અને જે રમણલાલ શેઠના ઘરમાં પુત્રવધુ બનીને આવી છે એવી બિંદુમતીના પિતા જે પોતાની દીકરી સાસરેથી તરછોડાયેલી છે એને બચાવવા માટે એને ન્યાય અપાવવા માટે સતત પ્રયત્નો કરે છે એવા જસવંતલાલનો પાત્ર લઈને આવે છે જીતેન્દ્ર નરેન્દ્રભાઈ વાલાણી સાપનો બારો કદી મે દીકરી માની નથી એના ઉપરથી પ્રીત મારી કોઈથી છાની નથી પથ્થર નહીં એ પણ દીકરીના બાપનો ગોલ છે આ દીકરી કોઈ જન્મવાર દુખિયારી રહેવાની નથી જસવંતલાલ વકીલ પોતાની દીકરી માટે જેમ ન્યાય અપાવવા પ્રયત્નો કરે છે તેમજ એની માતાનો રોલ જસુમતી જે જસવંતલાલના પત્ની અને બિંદુની માતા છે તો એની માતા પણ એના સૌભાગ્યને બચાવવા માટે એના જમાઈ સામે પોતાનો પાલો પાથરવા પણ તૈયાર થઈ જાય છે તો એવા જસુમતીનું પાત્ર લઈને આવે છે ધર્મેન્દ્ર ડાયાલાલ ગોરાણી ધર્મ સંકટમાં નાખી દીધી સ્વામી તમે જો દીકરી આ ઘરમાં રહે એ માતાને ક્યાંથી ગમે દીકરીના સેતા પર સિંદૂર એના પતિના નામનો જો આ જનેતા જોવે નહીં તો જીવું સા કામનું રમણલાલ શેઠના પરિવારની અંદર જે સભ્યો છે એને સાચવનારો એમ કહેવાય કે ઘરમાં એક નોકર હોય તો એવો રમણલાલ શેઠનો વફાદાર નોકર જે પોતાની શેઠની આબરૂ બચાવવા માટે પોતાનાથી બનતા બધા પ્રયત્નો કરે છે તો એવા નોકર રામજીનું પાત્ર લઈને આવે છે ભાવેશકુમાર ધનસુખભાઈ ભાવાણી તમારી આંખમાંના આંસુ ધરતી ઉપર પડશે તો ધરતી ધ્રુજી જશે અને ઘરના પાયા હચમચી જશે આજ નાટ્ય પ્રયોગમાં આગળ એક પાત્ર શહેરનો એક મોટો વેપારી ધનવાન માણસ જેણે પોતાની નોકરીની શરૂઆત એમ કહેવાય કે રમણલાલ શેઠને ત્યાંથી કરેલ એટલે એને ગુરુ માને છે તો રમણલાલ શેઠના ખરાબ સમયમાં એને ઉપયોગી થાય છે એવા પોપટલાલનું પાત્ર લઈને આવે છે દીપેશ કુમાર પ્રવીણભાઈ વેલાણી આપણો યુવા ધન ખોટા રવાડે ચડી જાય છે તો એવા સિનેમા અને પોલિટિક્સ ની અંદર અનેક લોકો ફસાઈ અને ખોટા માર્ગે ચડી જતા હોય તો એવા જ હાલના સમયમાં મોડલિંગ કરવાના નામે બીજાને ફસાવનારા પાત્ર લઈને આવે છે ત્રિકમલાલ નું પાત્ર લઈને આવે છે કિરણ કુમાર પ્રવીણભાઈ ભીમાણી એ હા હું ત્રિકમ એમ મજામાં ફેશનમાં ડૂબેલી આ દુનિયા એને ડબ્બામાં ઉતરવાનો આપણું કામ જોજો હો પૈસાદાર ઘરની દીકરીઓ ને પોતાની મોહજાળમાં ફસાવી અને પોતાનું ધાર્યું કરે છે તો એવા માસ્ટરજી નું પાત્ર લઈને આવે છે હાર્દિક મહેન્દ્રભાઈ ભગત સમાજના બાંધેલા નિયમોને ગ્રો કરતા પહેલા મારે વિચારવું જોઈતું હતું કે હું ઈલાને યોગ્ય ન હતું આ માસ્ટરજી જે ડાન્સ ક્લાસ ચલાવે છે એની જાળમાં ફસાનાર એવી ઈલા રમણલાલ શેઠની દીકરી અને જેને ડાન્સ શીખવાની ગેલસા છે અને એ મોલ શોખ અને ડાન્સ શીખવાની ગેલસાને કારણે પોતાનું ચારિત્ર્ય ખોઈ બેસે છે તો એવું ઈલાનું પાત્ર લઈને આવે છે જીગર કિશોરભાઈ ભગત માસ્ટરજી
પ્રેમાણાંગળી પકડી હું દોડી જતો. એ વાત ભૂલી ગઈ, અરે એ વાત ભૂલી ગઈ કે કુમારિકા માટે આ રસ્તામાં એક અંધારિયો કૂવો પણ હોય. પોપટલાલ શેઠ જે મોટા વેપારી છે એની દીકરી જે બિપિન ચંદ્ર ની જાળમાં ફસાઈ અને તેની સાથે એ પરણેલો હોવા છતાં પણ લગ્ન કરવા તૈયાર થાય છે તેવી મૃદુલાનું પાત્ર લઈને આવે છે શુભમ કિશોરભાઈ રંગાણી. પોપટલાલ શેઠની પેઢીના મુનિમ તરીકે કામ કરતા એવા મુનિમજીનું પાત્ર લઈને આવે છે શંકરલાલ કાંતિલાલ ભીમાણી. નોકરી કરવી તો ઈમાનદારી રીતે કરવી, નહીં તો નોકરી કરવી જ નહીં. આવો એક પાત્ર રમણલાલ શેઠના ઘરમાં રસોઈયા તરીકે કામ કરતા પણ હંમેશા પગાર વધારવાની બૂમો પાડતા એવા રસોઈયાનું પાત્ર લઈને આવે છે કિરણકુમાર રમણલાલ ભાદાણી. આપણું ગુજરાતનું નહીં થાય અને એક દિવસમાં આટલી બધી બધા માણસોને વાનગીઓ નહીં બને. નાટકના પાત્રો આપણે જોઈએ છીએ તો નાટકની અંદર સાથે સાથે હાસ્ય રંગની પણ ખૂબ જ જરૂર છે, તો આપણે જે હાસ્ય રંગમાં રંગશે એવા કોમિકના પાત્રોનો પરિચય કરીએ તો એની અંદર મગનલાલના પુત્ર અને નાટકની અંદર કોમિક સાથે જ છે એટલે રમણલાલ શેઠના જમાઈ સ્વાભિમાનથી પોતાની એક ચેવડા ફેક્ટરી ચલાવે છે અને સુખ સાહેબીમાં ઉછરેલી પોતાની પત્નીને સુધારવા માટે જાત જાતના ખેલ કરે છે એવા છગનલાલનું પાત્ર લઈને આવે છે જીતેન્દ્ર અરવિંદભાઈ ગોરાણી. છગનલાલ પોતાની પત્નીને પાઠ ભણાવવા માટે સુધારવા માટે
જેનો સહારો લે છે એવી છગનલાલની પ્રેમિકાનું પાત્ર ભજવવા આવે છે સાવન કિશોરભાઈ ભાવાણી. તમે નહીં પણ તમારો ભવાઈ કહેલો અહમ બોલી રહ્યો છે.
જ્ઞાતિના ચાલે આવતા રિવાજ મુજબ મારા બાપુજીએ એ રકમ પૂછી એના એક મોલની તમે મને શું સજા કરવા માંગો છો? પ્રભાતનું પહેલું કિરણ ફૂટે એ પહેલા તારે તારા પિયરીએ ચાલે જવું પડશે. પિયરીએ ચાલે જવું આ દેવ અને અગ્નિની સાક્ષીએ મારું જિંદગી અને ભવિષ્ય તમારામાં વલીન થઈ ગયું. પછી અલગ થઈ જાઓ. વિધાતાએ મને સ્ત્રી સર્જી અને તમને પુરુષ. ફક્ત એ જ અભિમાન કર મારી આ જિંદગી ને આ રીતે રગદોળી દેવા માંગો છો? ચૂપ રહે. તારું ભાગણ અને તારા આંસુ તારી બાપની પાસે જઈને ઢાળો દે. સાગરમાં સમય ગયેલા બિંદુને કહો છો કે અલગ થઈ જા. ખરી ચૂકેલો તારો સુકાઈ ગયેલું ફૂલ અને ગળી ચૂકેલા આંસુ જેમ પોતાની જગ્યા લઈ શકતા નથી તેમ મરી ચૂકેલી કન્યા મરી કુમારી કન્યા બની શકતી નથી. તો છૂટેલા ફૂલની માફક મુરઝાઈ જા. ખરેલા તારાની માફક ધરતીમાં ચડાઈ સમાઈ જા કે ધરેલા બિંદુની માફક માટીમાં મળી જા. મારે એને કાંઈ પરવા નથી. બિંદુ જો તું આ ઘરમાં રહી તો હું અહીં પગ નહીં મૂકું. કુદરતની સામે માનવી કેવળ વિચારો છે. પિતાજી સમયે સમયનું કામ કરવા દો અને મને મારો. બિપિન બિપિન મારી વાત તો સાંભળ ભાઈ. બિપિન એમના ક્રોધ ને શાંત થવા જેટલો સમય જોઈશે આ પ્રભાત નું કિરણ એટલું મોડું તો નહીં ચૂકી શકે ને. મારા કારણે આ ઘરમાં તજિયાઓ થાય આ આનંદ મન લાગતું ઘર કુરુક્ષેત્રમાં બદલાઈ જાય એવું હું નથી ઈચ્છતી બાપુ. બહારથી નંદનવન લાગતું આ ઘર અંદરથી સડી રહ્યું છે બેટા. એને વધુ સડતા બચાવવા અને ખીલતું રાખવા માટે સેંકડોમાંથી એક તને આ ફૂલવાડીના માળી તરીકે ઉઠી લાગ્યો છું. મારી સામે જો દીકરી એ લાજો લાજો તમે બેઉ લાજો આમ ગણગણીને બોલતા અને હાથ જોડતા લાજો. શું મને ઘર ચલાવતા નથી આવડતું? જે આવે તે છોકરીના પગમાં આમ ભાગરી મૂકવા થઈ જાવ છો? મારો કુંવર કનૈયા જેવો છોકરો સલામત છે તો તેના માટે વહુનો ટોટો નહીં પડે સમજ્યા? એ છોકરી આટલું બધું અભિમાન ભલે બતાવે છે. તું બચી જતી હોય તો તું હમણાં જ જઈ શકે છે. આ લે પલુની રકમ માગનારી નહીં દાયજાની રકમ આપનાર અમોના ઘરના દાય અમોના ઘરના દરવાજા ઉપર છોકરીના મા બાપની લાઈન લાગશે લાઈન. હા હવે એક પણ શબ્દ બોલ્યા વગર મને રજા આપો. હું એમ સમજીશ કે આ ઘર સાથે મારા લેણદેણ પૂરા થયા. સાસુજી આશીર્વાદ આપો. બાપુ પણ આ મારું ફૂટેલું નસીબ અને આસુની ગંગા જમુના પણ સાથે લાવી છું. શું વાત છે દીકરી? ફૂટેલું નસીબ આસુની ગંગા એમને મને કરચોડે દીધી બા. એમને મને પોતાની ધર્મપત્ની માનવાની સાપ ના પાડી દીધી. ધર્મપત્ની માનવાની ના પાડી દીધી કારણ તારો વાક્ય કે પૂરો દીકરી બાપુજીના એક જ વાક્ય મારા જીવન ભાગને સિંચાતા પહેલા જ સુખવી નાખ્યું. બિંદુ મારા ભવિષ્યના સુખ માટે પૂછવામાં આવેલી સ્ત્રી ધનની રકમ મારા ભવિષ્યની જિંદગીનું બરબાદીનું કારણ.
કારણ બની ગઈ એ સ્ત્રી તમની રકમ પૂછનાર આ બાપુ એના માટે ખાનદાન મટી ગયા અને હું મટી ગઈ ખાનદાન માટેની દીકરી એ ભગવાન એ રકમ પૂછવામાં એમની પ્રતિષ્ઠા ગવાઈ ગઈ કે હજુ રાતે જ પરણીને આવેલી વહુને કર્મ નિયમ ચાકારો આપી દીધો મારે ફૂલ જેવી કોમળ ગંગા જેવી પવિત્ર દીકરી પર આ જુલ ચાલ બેટા ચાલ મારી સાથે બિંદુની માં ક્યાં જાય છે રેવાઈના ઘેર કારણ કે હું દીકરીની માં છું આ ઘરમાં મેં દીકરાને બદલે દીકરીને જન્મ આપ્યો છે બિંદુ દીકરી હોવા છતાં મારા દીકરાથી પણ વિશેષ વાલી છે છતાં દીકરી એ દીકરી છે દીકરી એ પારકું ધન કહેવાય દેવ અને અગ્નિની સાક્ષીએ આપી દીધેલું દાન છે હું પાલવ પાત્રીને જમાઈને મનાવીશ દીકરીના મા બાપ થયા પછી વેવાઈને નમવામાં નાનક ના હોય મારા ના વેવાઈને નમવામાં નાનક ના હોય ચાલ બેટા ચાલ મારી સાથે ખબરદાર છો જો અત્યારે એક પણ પગલું આગળ વધીશ તો તને તારા સૌભાગ્યના સોગંદ છે હે ભગવાન આ તમે શું કહી નાખ્યું મારા જીવનના એકના એક આધાર આ તમે શું કહી નાખ્યું મારું ગળું દબાવીને મને મારી નાખવી હતી કે ગાંઠને છાટીને મને જીવતી સળગાવી દેવી હતી પરંતુ આવા આકરા સોગંદ નતા આપવા મારા નાથ ધર્મના સંકટમાં નાખી દીધી સ્વામી તમે જો દીકરી આ ઘરમાં રહે એ માતાને ક્યાંથી ગમે દીકરીના શેઠા પર સિંદૂર એના પતિના નામનું જો જનેતા જુએ નહીં તો જેવું સા કામનું પતિના નામના સૌભાગ્ય સિંદૂરને દીકરીના શેઠાએ સોપતું જોવા માટે થયું રડતું હોવા છતાં હોઠ હસતા રાખી મેં મારી બિંદુને વસમી વિદાય આપી હતી આજ અપમાનિત થઈને આંગણે આવેલી દીકરીને જોતા મારા હૃદયને કેવો આઘાત લાગ્યો છે એ હું તને કેમ કરીને બતાવું જશું સાપનો ભારો કદી મેં દીકરી માની નથી એના ઉપરથી ભીડ મારી કોઈથી છાણી નથી પથ્થર નહીં એ પણ દીકરીના બાપનો કોલ છે આ દીકરી કોઈ જન્મવર દુખિયાની રહેવાની નથી એ ઘમંડી સમજે છે શું એના મનમાં એના કાને મૂકવાથી મારી બિંદુ ઘરધરની ઠોકરો ખાતે શું એ એમ સમજે છે કે મારી દીકરી એના ઘરના ઉડા પર માથું રંગોળી પાછી આવશે અરે અરે હવે તો એક દિવસની રાહ જોવાની રહી કે બિપિન અહીં આવીને બિંદુની માફી માંગશે અને દેવાઈ લાવીને આ ઘરના ઉમરા ઉપર પોતાની પાઘડી મૂકશે 21મી સદીના કાયદાના હાથ બિપિનના હાથ કરતા વધુ લાંબા છે જસુ સાચું બિલકુલ સાચું કાયદો બિંદુને ભરણ પોતાના પૈસા તો અપાવી શકશે પરંતુ એ કાયદો બિંદુને એને એનો પતિ કે પછી તેમ થોડો જ અપાવી શકવાનો છે તો હું એમ જ માનીશ કે મારી બિંદુ હજુ કુંવારી છે પરંતુ હું જીવું છું ત્યાં સુધી આ ઘરના માણસો માત્રું હું કોઈની સામે નમવા નહીં દઉં પણ મારી વાત તો સાંભળો મારી વાત તો સાંભળો નહીં બિંદુ મારી દાડકી દીકરી ઘરના દરવાજે તાળા દઈ શકાય પરંતુ આ લોકોના મોઢે નહીં આ દુનિયા તારામાં દોષ જો માંડે એ પહેલા તારે તારું સાસરું વસાવી લેવું જોઈએ દીકરી કે જાતી મને વગર વાકે કાઢી મૂકવામાં આવી છે બાર રડ નહીં દીકરી હું પોતે જમાઈ પાસે જઈશ અને એને મનાવીશ ભલે એ જીદ્દી રહ્યો પણ મને જોઈને એમને જરૂર દયા આવી જશે દીકરી હું જઈશ બાર બાપુજી તને સોગંદ આપ્યા છે છતાંય શું તને તારું સૌભાગ્ય વાલું નથી ના બોલ એવું દીકરી આ સંસારમાં સ્ત્રીને એના સૌભાગ્યથી વધુ વાળી કઈ ચીજ હોઈ શકે દીકરી તરસને પાણી જોઈએ અન્નને ભૂખને અન્ન જોઈએ જીવનને સ્વાદ જોઈએ તે સ્ત્રીને તેનું ફક્ત સૌભાગ્ય પછી જ જોઈએ દીકરી બિંદુ તને તારા બાપુએ આપેલા સોગંદના બોલ યાદ છે અત્યારે એક પણ પગલું આગળ વધી છે તો એ અત્યાર હતી અને એ અત્યાર ચાલી પણ ગઈ એ સમયે તો મને આપેલા સોગંદે રોકી લીધી પરંતુ હવે તો હું જઈ શકું છું ને દીકરી બિંદુ તારા ભવિષ્ય માટે મારા સુખના પ્રયત્ન કરવા જ જોઈએ દીકરી અને બાપુજી તમે અહીં બની પગ પણ મૂકવા નહીં દઉં પણ બિંદુ તું ગભરાય નહીં દીકરી
સંસાર છે ત્યાં સુધી મને એમના વગર એમને મારા વગર નહીં ચાલે મિત્રા બિંદુ મારા ગયા પછીની ગેરહાજરીમાં તું એનું ધ્યાન રાખીશ હો દીકરી હે જોઈ હે જોઈ આ મારા જનેત્રાની Thank you.
પૈસા નથી કે હું કાળો ને કદરૂપો છું।
અને તમે ને તમારી એ બે ભેગા મળીને કહેશો કે મારી પાસે સોનું નથી, આમ શું બોલે છે જગન્નાથ? ફક્ત તરલા નહીં, આ ઘર ને અમે પણ તમારા છે. કબૂતરી મારી જો નથી તો હું તમને જમાઈ માનતી લેવા આવ્યા છે તો ઘેર જાઓ બેટા.
પડ્યું પાનું
મોટા હૃદયના માણસો જેમ નિભાવતા આવ્યા છે એમ તમે નિભાવી લેશો. મારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરો, બીપી અમને માફ કરો. આંતર જાતિઓ ને આંતર
ભારતીય લગ્ન નો પવન તો ઉકાઈ જ રહ્યો છે ને 11મી મહિને આપણે ત્યાં બાપુ આવે 21મા વર્ષે શારીરિક પ્રતિષ્ઠાની બાબા પરણવા લાયક મને પોતે ત્યારે તે આંતરદેશીય લગ્ન નહીં જાણતા હોય તેની શું ખાતરી કે હમણાં પાકિસ્તાન વાળી સીમા હૈદર ચાર કેણીએ ખડી ને એ પહોંચી આવી હતી પહેલા બધી જનતાએ જોઈ લીધું છે તો તે વખતે આપણા બાબાને કયા દેશની કન્યા સાથે પરણાવું એ નક્કી કરવા માટે હું આ દુનિયાનો નકશો લઈને અહીંયા ગોઠવાનો છું ને આવા મહત્વના કામ માટે આ છોગાળા છવનલાલ જમવાનું તો લાવવાનું તો શું ખાવાનું એ જતું કરવા તૈયાર છે અને આ અને તમારી આ ભગીરથ ચોકમાં સાથ આપવા હું હમણાં જ રાજવાનું જતું કરી રહ્યો છું આપણો હા તો પછી એનો ટાંકો ક્યાં પીવા માંગે
ભણો રામ કૃષ્ણ બુદ્ધ અને મોદીના આ ભારત પાસે આવશે ઉત્તરમાં જેને ભારતમાં આશરે મળ્યો તો તેમ ભવિષ્યમાં પણ મળી જશે આમ ભારતનું ભાવિ ઉજ્જવળ હોવાથી મારે પુત્ર વધુ ભારતીય કન્યા જ હોવી જોઈએ એ જોયું કીધું ને આ ધ્યાન ત્યાં ઘુમાયા જ રાખેલો આખી દુનિયા નકશામાં વતાવી છેવટે આવ્યો ક્યાં ભારત આજ જો જાત્રાની બે ટિકિટ હું ને તારી માં જઈ છી જાત્રાએ
વાય આર યુ ખુલ્લું મેદાન ને કરો પ્રેમ કરવા ને એમ કરતા જો મને દાદા બનવાનો મોકો જડિયાય તો લે ઝગડા પોસ્ટર બાબુ હવે ને શુભ સમાચાર મોકલજે હાલો જગનની માં હાલો આપણે આવીએ Thank you.
Thank you.
ફેરવી જનાર રાજભોગી મળતો નથી ને મધુલા આ મધુર ઋતુ ઋતુ ના રંગીન ફૂલો આપણા પ્રેમ ની સદાય સાક્ષી આપતા રહેશે મધુલા તારા મધુર શબ્દો ના આધાર પર અહી સુધી આવી ગઈ હોવા છતાં મારું હૃદય ધડકે છે બીપી તું પરણેલો છે તારી પત્ની હજુ જીવે છે મધુલા પ્રેમ ની દુનિયા રંગવાસ ના ધાબલા પર ટકે છે શંકા ના નહીં जो गाओ निभाना पड़ेगा निभाना पड़ेगा चाहे तू वच्चे ना आओ
आज मने एनी साथे नो हिसाब समझी लेवा दे। ए आओ जो जो कोई ना ऊपर हाथ उपाड़वा की तुम्हारा बने ना आत्मा ने संतोष करतो होय ने तो लो तुम्हारा बने वच्चे हूं उभी छु। उपाड़ो हाथ अरे अरे कहू छु उपाड़ो हाथ सा माटे रोकाई गया बने भाभी तू मने छोड़ी दे भाभी प्रियर जी ए तुम्हारा साथे कोई दिवस वात पण नहीं करे आ उपाड़ो कोट अने मारा साथे घर में चालो। एक मारो ईश्वर जाने छे भाभी जो तू वच्चे ना आवियो तो आ जे ने जीवतो छू त्या सुधी तारी पड़खे जुको रहीश अने मारा मरण बाद पिताजी
दुख न लगाड़ो बेटा। आ दुनिया में ईश्वर सिवाय कोई जमर नहीं, जे आवे इने एक ने एक दिवस जवुं पड़शे। तो मारा मरण बाद आ घरनी पड़के उभी रहेजे बेटा, जमणो हाथ लंबावी चावी लो, मारी आटली वात राखो दीकरी। मने आशीर्वाद आपो बापू के आपने तथा आप परिवार ने वफादार रहेवानुं बळ मळे। मने आशीर्वाद आपो भगवान। मने यश ઈચ્છાની વાત છે, ધંધા વગર આટલું મોટું ઘર ખાશે શું?
तो तमने ने मरी घनी फिकर जो धंधो न करो एवं हूँ नदी कहती पर धंधो बदलवानी बात कहू छू आ सट्टो छोड़ी खूब तैयार मान लो व्यापार करो खूब नवो उद्योग शुरू करो जेथी देश की समृद्धि वधे अने माणसो ने रोजी मळे। वाह वाह मबटिया सलाहकार के प्राइवेट सेक्रेटरी की जरूरत ने त्यारे हूँ तने चौक्कस याद करीश बस हूँ जो छो बिंदु तारा गाल पर रंगतिया वाड़ ने लट आ विकराली लट तुमने बहु गमे छे ने रीना मोटा पर विकराली वाड़ ने लट ए मने बिल्कुल पसंद नहीं पसंद नहीं तो लो तुम्हारा हाथे जेने जगह पर पोची दो मने नहीं तो एने तो तुम्हारा हाथ ना स्पर्श नु सुख मरे नॉनसेंस सदक ए आ क्या थी आवे टपकी
આ ઈલાનો પતિ બનશે.
મારી બહેન નીના તું ચાલ તું મારા સાથે ઘરમાં ચાલ અરે કમ
રામજી આજે તો બિપિન ની વર્ષગાંઠ છે રામજી બિંદુ ક્યાં છે રસોડામાં રસોડામાં હવે કહેશો કે આટલી મોડી રાત્રે આ રૂપિયાને શું કરશો મારા ભાઈ
શું કરે જુગારમાં હાર્યો છું તે ચૂકીશ બાકી વર્ષે તો ફરી દાવમાં લગાડીશ હવે તારે કાં પૂછવું છે મેં તમારી એક વાત રાખી લીધી હવે તમે મારી એક વાત રાખી લેવો આજે ફક્ત તમારા મોટાભાઈની વર્ષગાંઠ નહીં પરંતુ મારી હારેલી બાજી જીતવાનો પુરુષાર્થ છે તો મારા ભાઈ આજનો દિન નજા બસ આજનો દિન નજા તો શું મારે એમાં જ માનવાનું કે આ ઘરમાં હું જીતવા માટે નહીં પણ ફક્ત હારવા માટે જ સર્જાયેલી છું મારી લાડકી દીકરી મેં તને આકરા દુઃખમાં રાખી દીધી કસાઈઓની છરી નીચે ભૂલથી આવી ગયેલી કામદેનું ચાલ ચાલ હું તને તારા ઘેર મૂકી આવું પરિણે સાસરે આવેલી સ્ત્રીને એના પતિના ઘર સિવાય બીજું પણ ઘર હોઈ શકે છે બાપુજી પણ હૃદયહીન પશુઓ તને ખાડી થાય તે પહેલા તું તારે પેર પહોંચી જા દીકરી આજે મને ખાતરી થઈ ગઈ કે જ્યાં પુરુષ રામ નથી ત્યાં સ્ત્રીને સતી સીતા જેવી રહેવું તે નરી મૂર્ખતા છે બેટા બાપુજી પુરુષ અગર એક વ્રતધારી રામ નથી રહેતો જે ઘરમાં મને કોઈ ચાહતો નથી એ ઘરમાં રહેવાનો મને કોઈ હક નથી બાપુજી મને આ ઘરમાં રહેવાનો કોઈ હક નથી બિંદુ તું મને ન ગમે દીકરી તું મને અડગામણી લાગે જો અંતકરણની પ્રાર્થના જો ભગવાન સાંભળતો હોય તો કહીશ કે હે ભગવાન બહુ બહુ મને તારી શોધમાં તારા પુત્ર તરીકે ઘરની આ હાલત જોયા પછી અન્નનો એક દાણો પણ હું એક કેમ કરતા લઈ શકીશ હું કઈ રીતે જમી શકીશ બેટા કઈ રીતે જમી હું તો તને માફ કરીશ પણ આ ભગવાન તને કેમ માફ કરશે માતા પિતા એ તને જન્મ આપ્યો લાલન પાલન કરી ઉછેરી તને મોટો કર્યો જેમ જેમ તેમની ઉંમર વધતી ગઈ હશે એમ તેમ એની આશાઓ પણ વધતી ગઈ આ બાંધેલી આશાઓ જેવી અણમોલ જિંદગી તું આ રીતે ગંદા માર્ગ પર ચાલીને બગાડી કરી બદનામ કરવું જ હોય ને તો તારા એકલાનું નામ બદનામ કરજે પરંતુ તારા એ ભલા પ્રતિષ્ઠિત બાપનું નામ તારા નામની પાછળ નહીં લગાવતો દુષ્ણોના નર્ક માંથી બચવું હોય તો એની શક્તિ કા પ્રભુમાં છે કા તો તારા પોતામાં મારામાં એ શક્તિ છે ભાભી દુષ્ણોના નર્ક માંથી જો બચવું હોય ને તો શુદ્ધ અને સાત્વિક વિચારોનું મજબૂત દોરવું ને થોડા અંતરે આટલા નીચેની ગાંઠ વાળી થોડા અંતરે તું ઉપર ચડતો જા તારા મજબૂત નિર્ણયથી આ નર્કની દિવાલ ટૂંકી થઈ જશે ભાઈ નિશ્ચયની સામે કોણ આ જગમાં ટકી શકે છે અરે હારી ગયેલી બાજી પણ માનવ જીતી શકે છે બાકી તું કેટલી મહાન છે અરે જન્મ તો કોઈએ આપ્યો પણ મારી સાચી જનતા તું બની મેં તને ઘોર ઘોર આંખોએ રડાવી પણ તે હૃદયના ભેદભાવ રાખ્યા વિના મારા જીવનનો હૃદય પલટો કરી નાખ્યો
ભાભી પરતો કરી નાખ્યો નિરાશામાં ભાઈ કેરી બેંગડી હોય તો આવી હજો માર્ગ ભૂલ્યા દિયરની ભાભી હોય તો આવી હજો સંસારમાં દુખિયાની માતા હોય તો આવી હજો માં ભારતીની દીકરી હોય તો આવી હજો બિંદુ જો તારો આવો અટલ નિશ્ચય છે તો મારા તને લા
तमाम बाकी ना अने रुपया इलाने आपी सके छे। बापूजी
પુરુષ ફક્ત સ્ત્રીને એની બાપના દોલત માટે જ પરણે છે એવો આક્ષેપ આ પુરુષો પર શા માટે લગાવ્યો છો બાપુ? અને આ તમામ દાઢીના હું લીલાને કન્યાદાનમાં મારા તરફથી ભેટ આપું તો? પિતાજી સમા કરો વળી, પરિણીને આવ્યા બાદ અંતરના આશીર્વાદ સિવાય મને આપનું કાંઈ પણ ના જોઈએ. હવે મને સુધરવાની તક મળી છે, મારી યોગ્યતા પોતે જ સાબિત કરી બતાવે. જાઓ દીકરાઓ જાઓ, આજનો દિવસ બહુ સારો ઉગ્યો છે કે ઈલાની માં આ ઘરમાં નથી. થોડા દિવસ તે એના ભાઈના ઘેર રહેવાની હોવાથી ઘરને શાંતિ મળશે. અને જુઓ, લગ્નની ગુસાનીમાં આજે જમવાનું રાખજો. ભૂતને ઉતારી રહી છું. એ વાંદરી, એ વાંદરી, હવે જો મારા
ओके okay.
દરેક જગ્યાએ વેચો વેચોની બૂમ પડી રહી છે. સરકારે સોનાના ભાવ નક્કી કરી નાખ્યા. મૃદુલા
જે માણસ 1 લાખ રૂપિયા ખાતર પોતાની પત્નીને છોડી દેવા તૈયાર થયો છે તે કાલે તને 2 લાખ રૂપિયા મળતા તને પણ રસ્તા પર મુક્તિ રાજ્યથી મુક્તિ શકે છે હું ધારું છું કે બિપિન એટલો સ્વાર્થી નથી અને હું જાણું છું તે હડાહડ જુગારી છે જુગારમાં બેઠેલા પાંડવો પોતાની પત્નીને દ્રૌપદીને પણ હોડમાં મુકતા અચકાયા ન હતા હા તમે બોલો છો કે હા હું બોલું છું મારી ઉંમર બોલે છે મારો અનુભવ બોલે છે મિસ્ટર વિપિનચંદ્ર મૃદુલા હજુ કુંવારી છે તો તેના માટે કોઈ ને કોઈ કુંવારા જરૂર મળી જશે પરંતુ તમારી ઘર તમારી પરંતુ તમારી પત્નીને જો ઘરમાંથી હડસેલી કાઢવામાં આવશે તો તેના માટે કુંવો પૂરો સિવાય બીજો એક પણ માર્ગ નહીં રહે સ્ત્રી તો ધરતી છે ધરતી કોઈ સારો માણસ લીલા ધરતી લહેરાતું ખેતર બનાવી શકે છે જ્યારે તમારે જેવો નઠારો માણસ સ્મશાન ભૂમિ શેઠ સાહેબ આપો ફોન છે ભગવાન
તેજનું તત્વ તેજને અને આ પૃથ્વીનું તત્વ
અરે વાવ સોતે 500 દરિશ્વર જે